અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ માનવીય સંકટ વચ્ચે ઇરાકમાં હવાઈ હુમલો અને હવાઈ માર્ગે સહાય કરવાની મંજૂરી આપી છે. ઓબામાએ ભાષણમાં જણાવ્યું હતું કે જરૂરત પડતા ઇસ્લામી આતંકવાદીઓ સામે હવાઈ હુમલો કરવામાં આવશે. આતંકીઓએ ગુરુવારના રોજ ઇરાકના કુર્દિશ વિસ્તારને ઘેરી લીધો હતો. ઓબામાએ જણાવ્યું કે ઇરાકના ઉત્તરી વિસ્તારના પહાડી વિસ્તારમાં હવાઈ માર્ગ દ્વારા ખોરાક અને પાણીની સુવિધા પહોંચાડવામાં આવશે. આ વિસ્તારમાં આતંકીઓએ અલ્પસંખ્યકોને બંદી બનાવવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.